નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં લેવાયેલા અંગ્રેજીના પેપરની સોલ્યુશન જોવાના છીએ. ગઈકાલે આપણે મોસ્ટ આઈએમપીનો એક વિડીયો અપલોડ કરેલો હતો, જેમાં અસાઇનમેન્ટમાં ટીક મારેલા કેટલાક તમને પ્રશ્નો આપેલા હતા. તો મિત્રો, મને જણાવતા ખુશી થાય છે કે આજે 23 માર્ક્સનું એ આઈએમપીમાંથી પૂછાયેલું હતું, રાઈટ? સેક્શન એની અંદર જે ચાર પેરેગ્રાફ હતા, એ ચારમાંથી ત્રણ પેરેગ્રાફ આપણી આઈએમપીના હતા, જે મેં અહીં નીચે તમને ટીક મારી બતાવ્યા છે. એ ત્રણે ત્રણ પેરેગ્રાફ આપણી આઈએમપીમાંથી પૂછાયેલા, જવાબ મેં અહીં ટીક મારી આપ્યા છે. થોડા ઘણા મોડિફિકેશન સાથે તમારે જવાબ લખવાના હતા. તો આ પ્રકારેનો કંઈક આપણો આ પેપરનું સોલ્યુશન છે. મિત્રો, સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક અપલોડ અપડેટ થઈ જશે, ત્યાંથી તમે થોડી વાર પછી સોલ્યુશનની PDF પણ ડાઉનલોડ કરી શકો છો, રાઈટ? તો થોડી વાર પછી ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેવા વિનંતી. જવાબ બધા મેં અંદર લખી આપેલા છે. તો એ પ્રકારે જો તમારા જવાબ હોય, અહીં ઇઝનું માત્ર વોઝ આરનું વેર કરવાનું હતું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે એને લખવાનો હતો, મેની જગ્યાએ મસ્ટ અને કેનની જગ્યાએ શુડ કરી અને બાકીનો પેરેગ્રાફ લખી દેવાનો હતો. અમન વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી અને હી ઇઝ સ્ટ્રોંગ સો, વચ્ચે જે પૂર્ણવિરામ છે કાઢીને ત્યાં સો મૂકીને જોડી દેવાનું હતું, રાઈટ? 30 અને 31ની અંદર તમે ઇન્ફોર્મેશન કોઈ પણ પ્રકારની પૂછી હોય તો ચાલે, અને કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરી હોય તો પણ સાચું પડે છે. 32માંનો જવાબ બી છે, 33માંનો જવાબ એ છે, 34માં મેં તમને લખી આપ્યું છે એ રીતે હુઝ હાઉસ ઇઝ ધેટ એ આવતું હતું, 35માં આઈ લવ ઇટ એ આવે છે, અને 36 તથા 37 જે છે એના જવાબ અહીં નીચે આપેલા છે. તો એ પ્રકારે હોવા જોઈએ. વિન્ટર એના વિશેનો નિબંધ જે આપણી IMP માંથી જ હતો, રાઈટ? તો એ નિબંધ કંઈક આ પ્રકારે આવતો હતો. ત્યારબાદ માય એમ્બિશન એ પણ પૂછાઈ ગયેલો છે મિત્રો, રાઈટ? અને તે પછી તમારું જે ઈમેલ હતો, એ ઈમેલ કંઈક તમારે આ પ્રકારે લખવાનો હતો. હવે એની અંદર તમે લાંબુ ના લખ્યું, ટૂંકમાં લખ્યું હોય તો પણ ચાલે. તો મિત્રો, આ હતું આપણું આજનું અંગ્રેજીના પેપરનું સોલ્યુશન. ટૂંક સમયમાં તમને સંસ્કૃતની IMP પણ મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેવા વિનંતી. અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, મિત્રો ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને પરીક્ષા પૂરી થાય એ દરમિયાન આપણો સબસ્ક્રાઈબર્સનો જે ટાર્ગેટ 50,000 સબસ્ક્રાઈબર્સનો છે, એમને પૂરો કરવા માટે તમને નમ્ર અપીલ છે. ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઝડપથી સબસ્ક્રાઈબર્સનો જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવામાં મદદ કરો.